Hello friends, how are you? You are fine. Good. I am also fine. तो बाल मित्रों, आपने अगाउना वीडियो मा वी अवर सीखी गया, सीखिया ने? मने लागे छे के तमने थोड़ी थोड़ी तो समझ पड़ी छसे। तो आपने वधु समझ पड़े तेना माटे आपने थोड़ा एक्जाम्पल्स जोईशुं, बराबर? अने ते पहेला मने कहो तो वी અને અવર નો ઉપયોગ શું થાય યાદ છે કે તમને? ચલો હું જ તમને યાદ અપાવી દઉં. વી નો ઉપયોગ આપણા માટે થાય છે. અમે, આપણે એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ હોય અને આપણે જ્યારે આપણા વિશે કહેતા હોય ત્યારે વી નો ઉપયોગ થાય છે. અને વી સાથે નો ઉપયોગ ક્યારે થાય છે? તો કે વી સાથે અવર નો ઉપયોગ આપણી વસ્તુ બતાવવા માટે વી સાથે અવર નો ઉપયોગ થાય છે. સમજ પડે છે? આ તો શીખ્યા ને આપણે. હવે તેના આધારે આપણે બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. તો જુઓ બાળકો, સ્ટુડન્ટ્સ, લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચરમાં તમને શું દેખાય છે કહો મને? હા, ઘણા બધા બાળકો દેખાય છે અને તેઓ શું કરી રહ્યા છે એ તમને દેખાય છે? તેમની તેઓની પાસે શું છે? હા, કાર્ડ્સ છે. તમે પણ રમો છો ને આ કાર્ડ્સ વડે? તો એ જ કાર્ડ્સ વડે તેઓ પણ રમે છે. હવે આ ચિત્રને આધારે કેટલા સેન્ટેન્સીસ બને છે તે આપણે જોઈશું. વી અને અવર તો તમે શીખ્યા જ છો. તો તમે મને કહેશો કે આમાંથી પહેલું વાક્ય શું બનશે કહો? હા, વી આર ફ્રેન્ડ્સ, અથવા તો વી આર સ્ટુડન્ટ્સ. આપણે ઓલ્ટરનેટ કરીને કોઈ પણ સેન્ટેન્સ લખી શકીએ. તો જુઓ, હું લખું છું પહેલો સેન્ટેન્સ. વી આર ફ્રેન્ડ્સ. હવે તેઓના હાથમાં શું છે? તેઓ સાના વડે રમી રહ્યા છે? કાર્ડ્સ વડે. તો તેઓ પોતાની રીતે કહે છે પોતાના વિશે કે વી આર ફ્રેન્ડ્સ, ધીસ આર અવર કાર્ડ્સ. બરાબર છે? જુઓ, થયું ને કે વી આર ફ્રેન્ડ્સ, અમે મિત્રો છીએ. ધીસ આર અવર અવર કાર્ડ્સ. વી એટલે અમે મિત્રો છીએ એન્ડ ધીસ આર અવર કાર્ડ્સ. આ અમારા, બરાબર ને? એ લોકો તેઓની પોતાની વસ્તુ એમના માટે બોલે છે, એટલે કે એમની પાસે જે વસ્તુ છે તે બતાવવા અવરનો ઉપયોગ કરે છે. એટલે થઈ ગયું ધીસ આર અવર કાર્ડ્સ. બરાબર છે સ્ટુડન્ટ્સ? હવે આ જ પિક્ચરને આધારે આપણે બીજું સેન્ટેન્સ જોઈશું કે તેઓ પોતાના વિશે શું કહે છે. તો તેઓ શું કરે છે? રમે છે. એટલું તો તમને ખબર પડે છે ને? તો સેન્ટેન્સ શું બનશે કહો મને? હા, અને શું રમે છે તે પણ આપણે અંદર એડ કરવું પડે. તો વી આર પ્લેઇંગ કાર્ડ્સ. બરાબર ને? તો જુઓ, એ જ પિક્ચર પરથી બીજું સેન્ટેન્સ શું બને છે? વી આર પ્લેઇંગ કાર્ડ્સ એન્ડ ધીસ આર અવર કલરફુલ કાર્ડ્સ. બરાબર ને? એટલે તેઓ શું કહે છે પોતાના વિશે? કે વી આર પ્લેઇંગ કાર્ડ્સ એન્ડ ધીસ આર અવર કલરફુલ કાર્ડ્સ. These are our colorful cards. એટલે કે આ અમારા રંગબેરંગી કાર્ડો છે. બરાબર ને? એટલે વી અમે રમી રહ્યા છીએ અને આ અમારા રંગબેરંગી કાર્ડો છે. બરાબર? ઓકે બાળકો, હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈશું. લુક એટ ધીસ પિક્ચર.
આ પિક્ચરમાં તમને શું દેખાય છે? કહો તો મને. હા, શું દેખાય છે? એક ફેમિલી જેવું દેખાય છે. દેખાય છે ને, જેમાં તમારા મમ્મી પપ્પા હોય, તમે હોય, તમારી બહેન હોય અથવા તમારો ભાઈ હોય. તો આ તમારું શું થઈ જાય? એક ફેમિલી થઈ જાય. થઈ જાય ને? તો ચલો, તેઓ કહે છે. શું કહેતા હશે તેમના વિશે? કહો તો. અને એક કરતા વધારે વ્યક્તિ સાથે જ છે. દેખાય છે ને તમને? જો મમ્મી પપ્પા ભાઈ બહેન સાથે છે ને, તો એ બધા સાથે બોલે છે. તો શું કહેતા હશે લોકો? કહો. અને કંઈક કરે પણ છે. કરે છે ને? શું કરે છે? હા, બ્રશિંગ કરે છે ને બધા. અને તમે પણ બધા સવારે ઉઠીને બ્રશિંગ કરો છો ને? હા, તો એવું કહે છે કે વી આર બ્રશિંગ, વી આર બ્રશિંગ, અમે બ્રશ કરી રહ્યા છીએ. એન્ડ ધીઝ આર અવર બ્રશીસ, એન્ડ ધીઝ આર અવર બ્રશીસ, આ અમારા બ્રશો છે. તો સમજાયું તેઓએ શું કહ્યું? વી આર બ્રશિંગ એન્ડ ધીઝ આર અવર બ્રશીસ. બરાબર, વી આર બ્રશિંગ એન્ડ ધીઝ આર અવર બ્રશીસ. બરાબર, હવે આમાં જ બીજું એક સેન્ટેન્સ પણ બની શકે. વી આર બ્રશિંગ એન્ડ ધીઝ આર અવર રેડ બ્રશીસ. બરાબર છે. તો પહેલામાં શું કહ્યું? કે અમારા બ્રશો છે. અને હવે બદલીને શું કહ્યું? કે આ અમારા લાલ બ્રશો છે. બરાબર, એટલે એક જ વસ્તુને આપણે આ રીતે પણ સેન્ટેન્સીસ બનાવીને વી અવરનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, ચાલો સ્ટુડન્ટ્સ આપણે સેન્ટેન્સ લખીએ. તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ શું જોયું હતું? વી આર બરાબર છે ને, વી આર બ્રશિંગ એન્ડ સેન્ટેન્સ આપણે આ જોયું હતું, વી આર બ્રશિંગ એન્ડ ધીઝ આર અવર બ્રશીસ. બરાબર છે ને. હવે આ ચિત્રના આધારે આપણે બીજું પણ સેન્ટેન્સ જોયું હતું, તે શું હતું? તો વી આર બ્રશિંગ એન્ડ ધીઝ આર અવર રેડ બ્રશીસ. બરાબર ને, વી આર બ્રશિંગ એન્ડ ધીઝ આર અવર રેડ બ્રશીસ, અમે છીએ અમારા લાલ બ્રશો છે. અમે છીએ અને અમારા બ્રશો છે. બરાબર છે. તો હવે તો તમને વી અને અવર માં સમજ પડી હશે. વધુ આપણે એક એક્ઝામ્પલ્સ જોઈએ. સ્ટુડન્ટ્સ લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચરમાં તમને શું દેખાય છે? કહો તો. અરે, આ જોઈને તો તમે બધા બહુ ખુશ થઈ ગયા હોય એવું મને લાગે છે. ખુશ થઈ ગયા ને? હા, તમે પણ જ્યારે બહાર ફરવા જાઓ છો ત્યારે તમે પણ આવું એન્જોય કરો છો, કરો છો ને? તો બાળકો, તમે પણ આ રીતે જ્યારે બહાર જાઓ છો ત્યારે આ જ રીતનું જમ્પિંગ ટેબલ જુઓ છો. અને તમારામાંના ઘણા બધાએ આ જમ્પિંગ ટેબલમાં જમ્પ કર્યા હશે ને? તો તે સમયે તમે ફ્રેન્ડ સાથે હો તો તે સમયે તમે શું કહો? વી આર જમ્પિંગ એન્ડ ધીસ ઇઝ અવર જમ્પિંગ ટેબલ. કહો ને. બરાબર છે ને, કે વી આર જમ્પિંગ, અમે બધા કૂદી રહ્યા છીએ. એન્ડ ધીસ ઇઝ અવર જમ્પિંગ ટેબલ, આ અમારું જમ્પિંગ ટેબલ છે. બરાબર ને. તો આ જ વાક્યને હું અહીં લખું છું, તમે ધ્યાનથી જુઓ.
જો બાળકો વી આર જમ્પિંગ અમે ઉડી રહ્યા છીએ એન્ડ ધીસ ઇઝ અવર જમ્પિંગ ટેબલ આ અમારું જમ્પિંગ ટેબલ છે તો બાળકો હવે તમને વી અને અવર માં સમજ પડે છે ને કે વી સાથે અવર નો ઉપયોગ ક્યારે થાય અને વી સાથે અવર નો ઉપયોગ કઈ રીતે કરવાનો તો સ્ટુડન્ટ્સ હવે તો તમને સમજ પડી જશે તો બાળકો આપણે ફરી મળીશું આવા જ નવા એક્ઝામ્પલ સાથે આવજો